सूरत शहर भिस्तान पुलिस स्टेशन विस्तार में रहती 15 वर्षीय नाबालिग पर 22 वर्षीय आरोपी हुजेफा आमिर शेखे बलात्कार गुजार्यो छे। वात 3-1 मास पहेलानी छे। पोताना घरे अने पोतानी दुकाने लई जई आ सगीरा साथे दुष्कर्म गुजारवामां आव्यो हतो। न्यूड फोटो लेवामां आव्या अने माता पिता ने बतावी देवानी धमकी साथे शारीरिक संबंध वारंवार बांधवामां आव्यो। आरोपी विरुद्ध पीड़िताना परिवारजनों द्वारा भेस्तान पोलिस स्टेशन में फरियाद नोंधवामां आवी छे। सूरतनी भेस्तान पोलीसे आरोपी हुजेफा शेखनी धरपकड़ करी कायदेसर कार्यवाही हाथ धरी छे। भेस्तान पोलीस स्टेशनमां एक बलात्कारना बनावनो संधाने बीएनएसनी कलम अने पोक्सो एक्ट हेठळ गुनो दाखल थयेलो छे। एमां फरियादी जे छे ए भोग बनारनी माता छे। भोग बनार माइनोर छे अने भोग बनारनी सगाई आरोपी साथे थई गयेली हती। एनो लाभ लई अने आरोपीए अवारनवार ભોગ બનનારના ઘરે જઈ અને આરોપીની જે બેકરી જે છે ત્યાં દુકાને લાવી અને ભોગ બનનારની ઈચ્છા વિરુદ્ધ અવારનવાર એની સાથે બળાત્કાર કરેલો હતો। શરૂઆતના તબક્કામાં આરોપીએ ભોગ બનનારને એવું કહ્યું કે આપણી સગાઈ થઈ ગઈ છે અને લગ્ન પણ થવાના છે, તો એમ કે તારા ન્યૂડ ફોટો મને મોકલ। તો ભોગ બનનારે થોડી લાગણીમાં આવી જઈ અને એના ન્યૂડ ફોટો બનાવી અને આરોપીની મોબાઈલ ઉપર મોકલેલા હતા, તો એનો પણ એને ગેરલાભ લઈ અને ભોગ બનનાર સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલો હતો। એના પછી ભોગ બનનારે એની માતાને આ બાબતે વાત કરતા વેસ્તાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે। એમાં આરોપી જે છે મોહમ્મદ હુજેફા આમિર શેખ અને એ ઊન 4 રસ્તા વેસ્તાન ખાતે રહે છે। તપાસના કામે આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે। આ જે ટીમ છે એના કેટલા વર્ષોથી અમે ઓળખીએ છીએ કે હાથ સગાઈ છે ત્યાર પછી જે ભોગ બનનાર જે છે એ આરોપી સાથે સગાઈ થઈ એના પછી ખાસ સંપર્કમાં આવેલા હતા અને ભોગ બનનારની ઉંમર જે છે એ 15 વર્ષ અને 10 મહિના આશરે એની ઉંમર વર્ષે છોકરીને જે વિક્ટીમ છે ફોટા પર એને બ્લેકમેલ કરવાનું એવી કોઈ ઘટના સામે આવી? હા, એટલે ભોગ બનનારના આરોપીએ એવું જણાવ્યું કે પહેલાં તો એવું જણાવ્યું કે આપણી સગાઈ થઈ ગઈ છે અને લગ્ન થવાના છે એમ કરી અને એની પાસેથી ન્યૂડ ફોટા મંગાવ્યા અને પછી એને એક પ્રકારે એને બળજબરી પણ કરી કે તું જો આ રીતનું મને શારીરિક સંબંધ નહીં બાંધવા દે તો તારા ન્યૂડ ફોટા જે છે હું એમ કે આ બાબતે વાયરલ કરીશ અથવા તો કોકને મોકલી આપીશ। સુરત પોલીસના એસપી નીરવસિંહ ગોહિલે કહ્યું છે કે 15 વર્ષની નાબાલિક સાથે આરોપીની સગાઈ થઈ હતી, જેનો લાભ લઈ આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું છે। ભોગ બનનારે પોતાની પાંતા સાથે વાત કરતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો। સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત।